नमस्कार। केन्द्रवती प्राथमिक शाला बाकरोल आजे राष्ट्रीय विज्ञान दिवस निमित्ते अमारी शाळाना जे बाळको छे ए एक सुंदर मजानु रॉकेट बनावी रह्या छे, उपग्रह बनावी रह्या छे। अहीं आप जोई शको छो कि आजे बाळकीओ छे ए बाळकीओ वेस्ट बॉटल अने प्लास्टिकमांथी एक सुंदर मजानु रॉकेट बनावा प्रयत्न करी रह्या छे। आ रॉकेट बनी गया पछी तेनुं लॉन्चिंग पण करवामां आवशे। आप जोई शको छो अहीं गाड़ी आ बाळकीओ पण एक उपग्रहने आकार आपी रह्या छे। त्यारे अमारा विज्ञान शिक्षक विक्रमभाई ए बाळकोने रॉकेट केवी रीतना बने तेनी समजूती आपी रह्या छे, केवी रीतना रॉकेट बनी शके अने रॉकेटनो उपयोग शुं थाय, उपग्रहनो उपयोग शुं थाय तेना विशे વિસ્તૃત માહિતી આપી અને તેમને સમજાવી રહ્યા છે। જો બાળકો, આજે આપણે વિજ્ઞાન દિવસ છે, બરાબર ને? હવે આપણે વિજ્ઞાન દિવસે આપણે જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગો છે, બરાબર? પછી રોકેટ છે, પછી ઉપગ્રહ છે, સેટેલાઇટ છે, અત્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ, બરાબર ને? આપણને એવું લાગે કે આ દોરી વગર ક્યાંથી અવાજ થાય છે? પહેલાં કેવો હતો કે ભાઈ વાયર હતો અને આપણે વાત કરતા હતા, હવે ડાયરેક્ટ વાત થાય છે। એનું મુખ્ય કારણ શું છે? સેટેલાઇટ, બરાબર? આપણે ટીવી જે ચાલે છે તો ડીશ લગાવી દઈએ અને ત્યાંથી બધું પકડાય, આ બધા ઉપગ્રહો અત્યારે મૂકવામાં આવેલા છે, જો અહીં ગાડી લખેલું જ છે, બધું એન્ટીના છે, બરાબર? ટી એન્ટીના છે, ટીસી હોમ છે, આ બધા ગોઠવેલા હોય, પછી આ રીતના સ્ટેશન હોય, એન્ટીના ગોઠવેલા હોય, બરાબર? આ શું કહેવાય છે? સેટેલાઇટ છે। શું છે? સેટેલાઇટ। આપણા જોવું હોય તો નાસા જવું પડે બનાવવા, બરાબર? આપણે પણ જવાય, આપણે મોટા થઈને જો વૈજ્ઞાનિક બનીએ તો આપણે પણ આવું બનાવી શકીએ છીએ, બરાબર ને? જયારે કોઈ આ કિરણ છે પસાર કરવામાં આવે તો એ સાત કલરોમાં વિભાજિત થઈ જાય છે। તો એમને આ એક શોધ કરી સૌ પ્રથમ, જયારે એ લોકો પ્રયોગ કરતા હતા ત્યારે એમને આ શોધ કરી હતી। આ શોધને લીધે એમને આપણે યાદ કરીએ છીએ। આવી શોધ કરવામાં જે આપણો આખો ઈશિયાખંડ છે, શું છે? એમાં પહેલા વ્યક્તિ કોણ હતા? બરાબર, જયારે કોઈ વ્યક્તિ આવું સરસ મજાનું કામ કરતા હોય એ રીતે વિદ્યુત ના શોધવું હોય તો આજે કેટલા પણ ઉપકરણો છે એ કોઈ કામ લાગે જ, પણ એમને જે આ વિદ્યુતનો બલ્બ બનાવ્યો છે, જે પ્રકાશ આપ્યો છે, એની પાછળ એમને હજારો ઘણી વખત એક જગ્યાએ વાંચ્યું હતું કે એમને આ પ્રયોગ કરવા માટે 1000 વખત પ્રયત્ન કર્યો। કેટલી વાર કર્યો હતો? આપણે હોય તો એક દાખલો કેટલી વાર ગણીએ? અને એને આપણે કયું સ્વરૂપ આપી દીધું? રોકેટનું। તમે જો આગળથી કેવું લાગે છે? માકો ચોકું લાગે છે? આગળથી કેવું લાગે છે? મણીદાર લાગે છે? કેમ મણીદાર રાખ્યું? સ્ટેમ્પલ જો આકાર ના રાખો, જેવું રાખે ને દિવાલ જેવો એમ ના આકાર રાખે, તો કે કોઈ આ આકાર રાખવામાં પણ એક શું છે? વૈજ્ઞાનિક કારણ છે। શું છે? બરાબર, જ્યારે કોઈ વસ્તુ આપણને ખબર છે કે કોઈ બી વસ્તુ ઉપરથી ફેંકીએ તો ક્યાં આવે? બરાબર, એટલે કે આની વિરોધમાં એક બળ લાગતો હોય, બરાબર, એટલે કે હવાનું દબાણ લાગતો હોય, ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, એટલે આવો આકાર રાખવાનું કારણ શું છે? સેટેલાઇટ, શું છે? બરાબર, સેટેલાઇટ તમને ખબર હશે કે અહીંયા દેખાય છે, બરાબર, એવું વસ્તુ નીચે પણ છે, આ વસ્તુ એક વસ્તુ ઉપર પણ છે, ક્યાં છે? બરાબર,
વૈજ્ઞાનિકો આ બનાવ્યું છે એનાથી તમને કેટલો બધો લાભ થાય. તમે જે અત્યારે મેપ જોવો છો, મેપ રસ્તા જોવો છો, એ બધું આને આભારી છે. તમે જે ટીવી જોવો છો, ડીટીએચ કાર્યક્રમ જોવો છો, એ બધા આને આભારી. તમે જે ટેલિફોનિક વાત કરો છો એ આને આભારી. પછી અત્યારે તમને ખબર હશે યુદ્ધ થાય છે, ટીવીમાં કોઈ જોતા હોય છે, કયું યુદ્ધ થાય, કયા બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે, ખબર છે? માજા તો નથી પરંતુ હળદર છે. શું છે? હળદર નો, હળદર લીધી છે, પાણી આમાં નાખી દીધું છે, એટલે આનો કલર કેવો થઈ ગયો, પીળો કલર થઈ ગયો છે. એટલે હવે મારે આને લાલ બનાવવો છે તો હું લાલ કલર નાખું. સર અસલ બીજા કોઈ સાબુ શું ડિટર્જન્ટ કહીએ છે. છોકરાને કઈ રીતે ખબર હશે? કારણ કે કપડા ધોવાનું કામ કરતા હોય, બરાબર ને? કારણ કે રસોડા કામ કરે એટલે રૂમાલ મૂકી ધોવા નાખે તો સારો લાલ કામ છે. ટેન્શનમાં શું આવી જાય? ટેન્શનમાં આવવાની જરૂર નથી. તો ચલો આપણે એને લાલ બનાવીએ. શું બનાવીએ? સહી હું કપડા ધોવાનો થોડોક સાબુ લાવ્યો, પાવડર લાવ્યો. શું લાવ્યો? સાબુ નું જે કામ કરે છે. તો કઈ કલર બદલાયો છે? તો ક્યાં કલર બદલાયો? તો કે આપણે કોઈ કલર નાખ્યો નથી, કે મરચું નાખ્યું નથી, પરંતુ અહીં જે સાબુ છે અને હળદર છે એ બે વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. સારું, ચાલો. પાણી જેવું દેખાતી વસ્તુ છે, બરાબર, એ શું છે? વાસી. ચાલો આમાં કેટલા મંચુરિયન ખાવા જાય છે? કચુંબર આવે, શું આવે? એમાં લીંબુ મોંઘા પડે. શું પડે? એટલે આ લોકો મારા ઘરે થી લાવે, બરાબર. તો ચલો નાખીએ, શું થાય છે જોઈએ. ખબર પડે છે, ખબર પડે. ચલો બીજું દેખાય છે. જ્યોત નું પણ એક વિજ્ઞાન છે. શું છે? જ્યોત નું પણ એક વિજ્ઞાન છે. ત્યારબાદ જોઈ શકશો કે હવે કેટલા છે.